સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બીજી ટર્મ શરૂ થતાની સાથે જ ફૂલ એક્શનમાં આવી છે, જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ આજે મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન ઓફિસમાં મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. ખાસ વાત તો એ રહી હતી કે 10:30 વાગે મત્સ્ય ઉદ્યોગ વિભાગની ઓફિસ શરૂ થતી હોય છે અને આ જ સમયે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા હતા અને આ સમયે ઓફિસ ખાલીખમ જોવા મળી હતી. એટલું જ નહીં, કર્મચારીઓની સાથે સાથે કમિશનર નીતિન સાંગવાન પણ 10:30 વાગે ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રાઘવજી પટેલ ઓફિસમાં પહોંચ્યા ત્યારે અનેક વિભાગની ચેમ્બર ખાલી જોવા મળી હતી અને મોટા અધિકારીઓ ગેરહાજર હતા અને સાથે જ અન્ય કર્મચારીઓ પણ મોડા હોવાનું સામે આવ્યું હતું. આજે મેં મત્સ્યોદ્યોગ વિભાગના કમિશનર કચેરીની ઓચિતી મુલાકાત લીધી છે. બરોબર ઓફિસ ખોલવાનો ટાઈમ એટલે કે 10:30 ના ટકોરે હું આ ઓફિસમાં પહોંચી ગયો. કેટલા કર્મચારીઓ હાજર છે, કેટલા ગેરહાજર છે, ઓફિસમાં કોઈ પ્રાથમિક સુવિધાના કોઈ પ્રશ્નો છે કે કેમ, આ બધી સ્થિતિનું મેં જાત નિરીક્ષણ કર્યું છે અને આ નિરીક્ષણ પછી મને જે કંઈ તારણો મળ્યા છે એ તારણો અંગે હું આ ખાતાના આ ઓફિસના હેડ સાથે ચર્ચા કરી અને જરૂરી સૂચનાઓ પણ આપીશ. પણ અમારી આ મુલાકાતનો મુખ્ય હેતુ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના જે સરકારી કર્મચારી અધિકારીઓને કર્મયોગીનું બિરુદ આપ્યું છે, આ કર્મયોગીઓ પોતાની ફરજ સમયસર બજાવે, પોતાના ભાગે આવતી કામગીરી સમયસર પૂરી કરે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અને ભૂપેન્દ્રભાઈ પટેલનો જે હેતુ છે એ સરકારની યોજનાઓના લાભો લોકોને સમયસર મળે અને રાજ્યનો વિકાસ તેજ ગતિથી થાય, આ જોવાનો જે અમારી સરકારનો હેતુ છે અને એ હેતુ માટે અમારા મુખ્ય આત્મભક્તો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ છે, એટલે તેઓની કામગીરી બાબતનું નિરીક્ષણ કરવા માટે આજે હું આ ઓફિસની મુલાકાતે આવ્યો.